પ્રભુની ભક્તિ કરવા જવું છે, એક સુવાસ ફેલાવી જોઈએ. માવામાં જઈ રહ્યા છે અને દૂરથી આ દેવતા ખૂણામાં ઉભો રહી બાળક રૂપે પ્રભુની માતાને વંદન કરી પાછા જ્યાં આવ્યા ત્યાંથી ચાલ્યા ગયા અને છ મહિના રમતા રમતા પસાર થયા. ફાગણ વદ ચોથ, મારવાડી નીકળી ચૈત્ર વદ, આપણે ગુજરાતી મુજબ ફાગણ વદ ચોથ, ચૈત્ર વદ ચોથ નો દિવસ આવ્યો. મધ્યરાત્રિનો સમય છે, મા વામા સેન ખંડમાં સૂતા છે. આજે અહીંયા લાભાર્થીઓને પણ આપણે એક એક રોલ ભજવવાનું કીધું. રીલ લાઈફ અને રિયલ લાઈફ, આપણે ભગવાનની રિયલ લાઈફ તો નથી જીવી શકવાના, પણ રીલ લાઈફ તો કરી શકીએ. ક્યારેક એવું પણ બને રિયલ કરતા રીલ ચડી જાય. તમને ખ્યાલ હશે ચાર્લી ચેપ્લિન, આ ચેપ્લિનની એક્શન કરવાની હતી, નકલ કરવાની. ખુદ ચેપ્લિન પણ એમાં હતો. 5-25 જણા ચેપ્લિન બનીને આવ્યા, પછી ઇન્સ્પેક્શન થાય, માર્ક્સ અપાય, ભાઈ ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક અપાય. માનસો, નકલી ચેપ્લિન પહેલો આવ્યો, અસલી ચેપ્લિન બીજો આવ્યો. રિયલ ક્યારેક એવું બની શકે. માતા વામા નો રોલ ભજવતા 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 ભવિષ્યમાં સાક્ષાત તીર્થંકર ની મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત. રીલ હોવા છતાં ભાવ તો રિયલ જ રાખવા છે. ભાવમાં રીલ નહીં રાખતા, ભાવ રિયલ રાખતા. અને ભગવાન પાર્શ્વનાથનો આત્મા 10મા દેવલોકમાંથી ફાગણ વદ ચોથના 24 અને માતાની કુક્ષી સમજો, આ કુક્ષીમાં પ્રભુનો આત્મા પધાર્યો. બોલો પાર્શ્વનાથ. ભગવાન પાર્શ્વનાથ પધારતા માતાએ કેટલા સપના જોયા? 14 સ્વપ્ન જોયા પછી જાગે, પિતાને વાત કરે છે. આવી ચૌદ કલ્યાણકની 3 સ્તુતિઓ અહીંથી મેહુલ ફરી લેશે. આપણા કાર્ડમાં ભલે નથી, એની છેલ્લી લાઈન કાર્ડમાં નથી, કાર્ડ નીચે જ રાખજો. છેલ્લી લાઈન બધાને જીલાવશે, બધા ગાજો. ચૌદ કલ્યાણક થયા પછી આપણે પ્રભુનો જન્મ મનાવવાનો છે અને પછી જન્મની વાતો કરવાની છે. ભગવાન પાર્શ્વનાથનો આત્મા મા વામાની કુક્ષીમાં ઉછળી રહ્યા છે. યાદ રાખજો, પરમાત્માના અતિશય હોય છે. કેટલા અતિશય? 34. ગણે એટલે આપણા 34 ભલે કહીએ છીએ, અનંત અતિશયના સ્વામી પ્રભુ જન્મતાની સાથે જ અતિશયના ધારક. માતાની કુક્ષીમાં પ્રભુ પધારે તો પણ માતાના ઉદરની વૃદ્ધિ ન થાય, આપણ પ્રભુનો પ્રભાવ. વિરાટ કોહલીને ખબર પડે કે 8મો ચાલે છે કે 9મો ચાલે છે, પણ પ્રભુ જયારે માતાની કુક્ષીમાં પધારે ત્યારે કોઈને ખબર ન પડે માતાને કેટલામો મહિનો. આ પ્રભુનો પ્રભાવ. જન્મ્યા પછી પ્રભુ ક્યારે સ્તનપાન ના કરે, અંગુષ્ઠમાં સુધા જ અમૃત હોય છે એને ચૂસે અને પેટ ભરાય, આપણે અતિશય. ભગવાન ચાલે, પ્રભુનો ક્યારે પડછાયો ના પડે. મારો તમારો પડછાયો પડે છે. નિશ્ચાય કાયાય ભગવાનનો ક્યારે પડછાયો ના પડે. કચ્છાધિપતિને પૂછ્યું તું અમે, સાહેબ પડછાયો ન પડે, ત્યારે બહુ સરસ જવાબ આપ્યો. જે ખુદ પ્રકાશ્ય હોય તેજસ્વી એનો ક્યારેય શેડો પડછાયો ના પડે. સૂર્યનો હોય, ચંદ્રનો હોય, સૂર્ય અને ચંદ્ર સ્વયં પ્રકાશ્ય છે, એના પડછાયા નહીં. એમ ભગવાન પણ કેવા, બાર બાર સૂર્ય જાણે એક સાથે પ્રકાશતા હોય એટલા તેજસ્વી હોય એવા પરમાત્માને ક્યારેય પડછાયા નહીં. અચ્છાય કાયાય નિરામયા, ના રોગ ના પ્રશ્વેદ ના મન કોઈ પૂજતન ને નડે, તુજે રૂપની આ જગતમાં કોઈ જ ઉપમાન ના જડે, સૌંદર્ય મઘમગ તું તને આ જન્મથી પ્રભુ સાંપડે, અરિહંત અતિશય વંત તુજને ભારતી કરો. પ્રભુના 34 અતિશયની 34 સ્તુતિઓ.
वर्षो पहला एक भाव हतो, मनोरथ हतो, अने लाइव करवा। महाराष्ट्र ना कलाकार पासे 34 पेंटिंग्स कराया। गामडा मां रहेनार सातारा, सांभळ्युं सातारा, सातारा इने अंदर ना अंतरियाळ गाम मां रहेनारो एक आर्टिस्ट मळी गयो, दिगंबर जैन, एने समजावी। અને પહેલું પેન્ટિંગ કરીને જયારે લાગ્યું, તમે નીચે જાઓ ને આર્ટ ગેલેરી, તમારે તો આ સ્ટોરીની માફક જોઈ લેવાનું ને, રાજા લાગે, રાજરાણી, રાજકુમારી, કઈ સમજવાનું છે,